प्रकरण 37। मानसी कश्यप ने घेर थी पाछा फरता ज सिद्धार्थ नु माथू फाटवा लाग्यो हतो। ए जेटली वार आवा भूतकाळना प्रवासे थी पाछो फरतो एटली वार एनु मगज एना काबू बहार निकळी जतो। हृदय धम पछाड़ा करतो। ए जेटलू वर्णन करतो ए बधु एने याद नहोतु रहेतु, पण ए वर्णन नो केटलोक भाग एना मगज मां चोक्कस फिट बेसी जतो। केटलीक वस्तुओ एने याद रही जती, केटलीक वातो एना मनमां घुमराया करती। आजे पण एवुं थई रह्युं हतुं। दरेक वखते एने विचार आवतो के एने आ बधुं क्यांथी समझाय छे, एने कई रीते ख्याल आवे छे कि आजथी थोड़ा वर्ष पहेला ज्यारे हाजर पण नहोतो त्यारे कोई बे जणानी वच्चे कशुक एवुं बन्युं छे जेनुं ए आबेहूब वर्णन करी शके छे। एनुं पोतानुं मगज पण क्यारेक एनी आ वातने समझवानो प्रयत्न करतो। ए घेर पहोंच्यो त्यारे एना कया मुजब साम्या एनी राह जोती बैठी हती। क्यां गयो हतो एने पूछ्यो। मानसी कश्यप ने मळवा, सिद्धार्थे जवाब आप्यो। चप्पल काढ्या अने नीचे पाथरेला गादलामां ऊंधो पड्यो। मने शुं थाय छे साम्या, एने पूछ्यो। शुं? साम्या एनी नजीक आवी। सिद्धार्थे साम्याना खोळामां माथो मूक्यो। साम्या ने थोड़ो रोमांच थयो, थोड़ी नवाई लागी, पण कशुं ज बोल्या विना एने सिद्धार्थना वाळमां हाथ फेरवा माँड्यो। एनी आंगळीओ हळवे हळवे सिद्धार्थना कपाळ पर मसाज करती रही, एना वाळमां फरती रही। खासी वार सुधी सिद्धार्थ आँखो बंद करीने पड्यो रह्यो। साम्याए पण एने बीजी वार पूछ्यु, पण एना मनमां सिद्धार्थनो आ सवाल वारे वारे डोरबेल वगाडतो हतो। सिद्धार्थे आँखो खोली, એણે સામ્યાની સામે જોયું। મને શું થાય છે સામ્યા, હું કોઈની જિંદગી વિશે આટલી બધી પરફેક્ટલી વાત કેવી રીતે કરી શકું છું? હું રઘુવીર કાશ્યપને મળ્યો પણ નથી, છતાં આજે માનસી કાશ્યપ સાથે વાત કરતી વખતે એણે વાક્ય અધૂરું છોડી દીધું। સામ્યા એની સામે જોઈ રહી। સિદ્ધાર્થનો દેખાવડો ચહેરો, એક દિવસની વધેલી દાઢી, કથ્થઈ કહી શકાય એવી ત્વચા, કોઈ શિલ્પમાં હોય એવું પરફેક્ટ નાક, બે હોઠ। સામ્યાની નજર સિદ્ધાર્થના ચહેરા પર ભટકતી હતી। સામ્યા થોડી વાર એને જોતી રહી, પછી એણે નીચા નમીને સિદ્ધાર્થના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા। એની આંગળીઓ હજી એ સિદ્ધાર્થના વાળમાં ફરી રહી હતી। બેઠા બેઠા ઝૂકવાને કારણે એની કમર ખેંચાતી હતી। સામ્યાએ સિદ્ધાર્થને એક પ્રગાઢ ચુંબન કરવા માંડ્યું। સિદ્ધાર્થની અંદર રહેલો પુરુષ આ પરિસ્થિતિને બહુવાર સુધી નકારી શક્યો નહીં। એણે પણ આ ચુંબનનો પ્રતિસાદ આપ્યો। બંને જણા આ પરિસ્થિતિમાં ધીમે ધીમે સ્વયં પરનું નિયંત્રણ ખોઈ રહ્યા હતા। સામ્યા માટે સિદ્ધાર્થનો આ સ્પર્શ એક એવા પુરુષનો સ્પર્શ હતો જેને એણે પૂરા હૃદયથી ઝંખ્યો હતો। સિદ્ધાર્થ માટે કોઈ પણ સ્ત્રીનો આ પહેલો આવો અંગત સ્પર્શ હતો। એક સ્ત્રી તરીકે કોઈ એને આટલી નિકટતાથી સ્પર્શી રહ્યું હોય એવો આ એનો પહેલો અનુભવ હતો। એને આ અનુભવનો રોમાંચ, એની અંદર જાગી ગયેલો પુરુષ એના બે હાથ પકડીને સામ્યા તરફ ઢસડી રહ્યો હતો। એના મનની અંદર કોઈ હતું જે એને રોકવાનો પ્રયત્ન કરતું હતું, પણ એક પુરુષ અને રોમાંચના આ અવર્ણનીય અનુભવ સામે એના સંસ્કાર, એના મોરલ્સ, એણે નક્કી કરેલી બધી વાતો સામ્યાના શરીરની ધીમી આંચ પર પીગળી રહ્યા હતા। સુગંધાએ વિક્કીની વાત સાંભળીને નક્કી કરી લીધું કે સિદ્ધાર્થ સાથે ચોખ્ખી વાત કરી લેશે। આમ પણ સુગંધા બિંદાસ્ત હતી। એને ભાગ્યે જ કોઈની બીક લાગતી કે કોઈ પણ કામ કરતા પહેલાં ભાગ્યે જ બીજી વાર વિચાર કરતી। જેવું એણે નક્કી કર્યું કે તરત જ એણે વિક્કી સામે જોયું, તમે આવો છો મારી સાથે? ક્યાં? વિક્કીએ પૂછ્યું। સિદ્ધાર્થના ઘેર? સુગંધાના ચહેરા પર નિર્ણય હતો। મેં એનું ઘર નથી જોયું, વિકી અચકાય। એને સમજણ નહોતી પડતી કે આ છોકરી એ સિદ્ધાર્થમાં શું ભાળી ગઈ છે। બીજી તરફ એને રહી રહીને વિચાર આવતો હતો
કે જો સુગંધાને માન સન્માનથી કોઈ છોકરો પરણતો હોય તો રઘુબીર કાશ્યપના મિત્ર તરીકે એની ફરજ છે કે સુગંધાની જિંદગી સેટલ કરવામાં એની મદદ કરવી. એ થોડી વાર સુગંધા સામે જોઈ રહ્યો. એની આંખોમાં એક વિચિત્ર પ્રકારની ગેલછા દેખાતી હતી. વિકીએ સુગંધાને પૂછ્યું, આટલી મોટી સ્ટાર થઈને તું સામેથી એના ઘરે જઈશ તો સારી લાગીશ? બાબા હંમેશા કહેતા કે પ્રેમ ચાલીને આપણા દરવાજે નથી આવતો, આપણે ચાલીને પ્રેમના દરવાજે જવું પડે છે. સુગંધાએ કહ્યું, મૃત્યુ આપણે ઘેર આવે છે અને પ્રેમના ઘેર આપણે જવું પડે છે. એણે કહ્યું, હું યાર, વિકી બગવાઈ ગયો, હું જઈ આવું, એને બોલાવી આવું? એણે પૂછ્યું. ના, મારે જ જવું છે એના ઘેર. સુગંધાએ કહ્યું, બેબી સેટ સમજ. વિકીએ જરા લાડથી કહ્યું, એક કામ કર, તું બંગલે પહોંચ, હું એને લઈને આવું છું. પણ સુગંધા જીદમાં હતી, એ જ જગ્યા યોગ્ય રહેશે. તમે બંને જણા રઘુબીરના ઘરમાં મળો, પહેલી વાર પણ ત્યાં જ મળ્યા હતા ને. વિકી મૂડમાં આવી ગાવા લાગ્યો, ઉસ મોડ સે શુરુ કરે ફિર યે જિંદગી, હર શે જહાં હસીન થી હમ તુમ થે અજનબી. સુગંધા હસવા લાગી. અંતે એણે હસીને હા પાડી. વિકી એના ઘરમાંથી નીકળ્યો. એણે સૌથી પહેલા સામિયાને ફોન લગાડ્યો. સિદ્ધાર્થના બાહુપાશમાં પીગળી રહેલી સામિયાનો ફોન લગાતાર રણકી રહ્યો હતો, પણ અત્યારે એને ફોન ઉપાડવાની સૂધ નહોતી. સિદ્ધાર્થના હોઠ એના ગળા પર, કાનની બૂટ નીચે એના બાવડા પર, ખભા પર ફરી રહ્યા હતા. એની એક દિવસની વધેલી દાઢી સામિયાની કૂણી ત્વચા પર ઘસાઈ રહી હતી. એમાંથી થતી બળતરા પણ અત્યારે પારાવાર સુખ આપી રહી હતી. સિદ્ધાર્થના હાથ એની કમરની આજુબાજુ લપેટાયા હતા. એનો એક પગ સામિયાના બંને પગની ઉપર હતો. આ નાગપાશ જેવા બંધનમાંથી છૂટીને ફોન લેવાની સામિયાની તૈયારી પણ નહોતી અને કોઈ ઈચ્છા પણ નહોતી. એને જાણે માંગેલું વરદાન મળી રહ્યું હતું. તારો ફોન વાગે છે. સતત રણકતી ઘંટડીથી સિદ્ધાર્થનું ધ્યાન તૂટી ગયું. એણે સામિયાને છોડી દીધી. વાગવા દે. સામિયાએ એના ગળામાં હાથ નાખી નજીક ખેંચ્યો, પણ ત્યાં સુધીમાં સિદ્ધાર્થનું ભટકી ગયેલું મન ઠેકાણે આવી ગયું હતું. એણે હસીને સામિયાનું ગાલ પંપાળ્યો. એ તદ્દન સ્વસ્થ થઈ ચૂક્યો હતો. ક્ષણભર પહેલા એના પર ફરી વળેલું ઉન્માદનું મોજું પસાર થઈ ગયું હતું. દરિયાનું જબરદસ્ત મોજું કાંઠા સુધી પહોંચતા વિખરાઈને ફીણ ફીણ થઈ જાય એમ સિદ્ધાર્થની જાગી ઉઠેલી ઝંખનાઓ અને એનામાં આળસ મરડી રહેલો પુરુષ બંને શાંત થઈ ગયા હતા. ફોન લઈ લે, કદાચ કામનો હશે, એણે કહ્યું. સેડ. પુરુષોની રગ રગથી વાકેફ હતી સામિયા. એણે સિદ્ધાર્થની આંખોમાં જોયું. સંસ્કાર યાદ આવી ગયા કે પછી હું તારે લાયક નથી એવું લાગ્યું? મૂરખ જેવી વાત નહીં કર. સિદ્ધાર્થે એના બંને ગાલ પર હથેળી ગૂંઠવી, એની આંખોમાં આંખો નાખી. થોડી ક્ષણ એને જોતો રહ્યો. કદાચ હું તારે લાયક નથી, ડરપોક છું. સામ્યા સિદ્ધાર્થની સામે જોયા વગર ઝટકાથી ઊભી થઈ ગઈ. મને એમ હતું કે તું બીજાથી જુદો છે, પણ તું તારા પુરુષ હોવાનો ફાયદો તો ઉઠાવે જ છે. વોટ આર યુ ટોકિંગ? હું સમજ્યો નહીં, સિદ્ધાર્થે કહ્યું. તમે લોકો જાણો છો કે સ્ત્રી એકવાર પથારીમાં તરસી થાય પછી એની હાલત ઘાયલ વાઘણ જેવી થઈ જાય. હવે તને પગે પડીને કે પરાણે મારે તારો શિકાર કરવો જ પડે. એણે સિદ્ધાર્થના શર્ટનો કોલર પકડીને ખેંચ્યો. સિદ્ધાર્થ લગભગ એની પર પછડાયો. ફરી એના હોઠ સામિયાના હોઠથી એકાદ ઇંચ દૂર હતા. સામિયા ડોકું ઉંચકીને સિદ્ધાર્થના હોઠને અડે એ પહેલા જ સિદ્ધાર્થ ઊભો થઈ ગયો. સામિયા પણ ઊભી થઈ ગઈ. એ કંઈ બોલે તે પહેલા ફરીથી ફોન રણક્યો. સિદ્ધાર્થે જઈને સ્ક્રીન પર વાંચ્યું, વિકી તને જા. સાંભળીને સામિયાના ચહેરા પર સ્મિત આવી ગયું. તારી મેડમ શોધે છે તને, એણે કહ્યું ફોન ઉપાડતા પહેલા જ, અને પછી ફોન ઉપાડીને કહ્યું, સિદ્ધાર્થ મારી સાથે જ છે વિકી.
આ તરફ સિદ્ધાર્થ અને પેલી તરફ વિકી. સામ્યાની આ બુદ્ધિ અને પરિસ્થિતિને માપી લેવાની આવડત પર આફરીન થઈ ગયો. બબ્બે પુરુષોને સાવ આશ્ચર્યચકિત કરી નાખ્યા પછી એણે વાત આગળ વધારી. તારી મેડમ શોધે છે ખરું ને? એણે પૂછ્યું. સાલી, તું ભયાનક છે. વિકીનો અવાજ સેટ ધ્રુજી ગયો. તને કેવી રીતે ખબર પડી? એણે કહ્યું. મારામાં એક સાતમી ઇન્દ્રિય છે. સામ્યા ખડખડાટ હસી. થોડી વાર પહેલા એની આંખોમાં જે તરછોડાયાનો ઉશ્કેરાટ અને અવાજમાં જે ગુરકાટ હતો એ અચાનક જ ક્યાંક ખોવાઈ ગયો. તમને બધાને 6 સેન્સ આપી છે ઈશ્વરે, પણ મારી પાસે 7 છે. તમે બોલો એ પહેલા મને સમજાય, તમે વિચારો એ પહેલા હું વિચારી લઉં, ને તમે જુઓ એ પહેલા મને દેખાઈ જાય. એટલે જ તું મને બહુ ગમે છે. બૈરા અને બુદ્ધિને 12 ગાઉનું છેટું હોય, પણ એક તું છે યાર. વિકીના અવાજમાં મોહ ઉતરી આવે. 12 પુરુષોથી વધારે બુદ્ધિ છે તારામાં. મળને મને યાર. છોડ વિકી, સામ્યાએ ફરી એકવાર પત્તું ફેંક્યું. તું તો વાતો કરે છે બોલ બચ્ચન. એ ફરી હસી, પણ આ વખતના હાસ્યમાં એક ચાબુક હતી જે વિકીને બરાબર વાગી. ચાલ મોકલાવે તારા હીરોને, વિકીએ તીખાશથી કહ્યું. પેલી પહોંચે છે રઘુબીરના બંગલે. વિકી યાર, સામ્યાના અવાજમાં ઈર્ષા હતી, ચીડ હતી કે અસલામતી એને પોતાને ન સમજાયું. એ કઈ માલિક નથી સિદ્ધાર્થની કે ગમે ત્યારે ફોન કરીને બોલાવે. આખી રાતનો થાકેલો છે, કહી દે એને નહીં આવે. તને બહુ લાગી આવે છે. હવે વિકીએ ચાબુક ઉઠાવી. લાગી આવે તને શું? નહીં આવે સિદ્ધાર્થ, કહી દે એને. મળવું હોય તો સિદ્ધાર્થના ઘરે આવે. સ્વીગી નથી કે ઓર્ડર કરે એટલે સિદ્ધાર્થ પહોંચે. એનો નોકર નથી કેમ? તે નોકરીએ રાખ્યો છે, વિકીએ છેલ્લું વાક્ય કહ્યું. મોકલ એને જાજી ટેટે કર્યા વિના. એણે ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. સામ્યાએ હેમોક પર બેસીને ઝૂલી રહેલા સિદ્ધાર્થ તરફ જોયું. એના ચહેરા પર એક આરામનું સ્મિત હતું. તને બોલાવે છે, સામ્યાએ કહ્યું. મને હતું જ, સિદ્ધાર્થના ચહેરા પર સ્મિત હતું. તો જઈશ તું? સામ્યાએ પૂછ્યું. જવું પડશે, સિદ્ધાર્થે કહ્યું. મને ખાતરી જ હતી એ અંતે તને પોતાનો ગુલામ બનાવીને છોડશે, સામ્યાનો અવાજ ઊંચો થઈ ગયો. એની આંખોમાં ઈર્ષા ચોખ્ખી દેખાતી હતી. એણે દાંત પીસીને કહ્યું. ઘડીભર પહેલા એ યાદ નહોતી આવી, નહીં? મને તો હજી એ યાદ નથી આવતી. સિદ્ધાર્થના ચહેરા પર સ્મિત એમ જ હતું, અવાજ એકદમ સ્વસ્થ. એને હું યાદ આવ્યો છું, મેં નથી બોલાવી એને, એણે મને બોલાવ્યો છે, સિદ્ધાર્થે કહ્યું. ને જવા માટે તું ઉતાવળો નથી? સામ્યાએ પૂછ્યું. ના, સિદ્ધાર્થ હસીને ઊભો થયો. તને ગરમ ચા પીવડાવી, તારું મગજ ઠંડુ પાડી ને પછી જઈશ, એણે કહ્યું. પણ જઈશ ખરો. હા, હું ના પાડું તો? સામ્યા સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહી. સવાલ પૂછતા તો પૂછાઈ ગયો હતો, પણ હવે એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું. પોતે આ પૂછી નાખ્યા પછી જો સિદ્ધાર્થ એની મરજીની ઉપરવટ જશે તો એને પોતાને ઈગો પ્રોબ્લેમ થઈ જશે, એની સામ્યાને ખબર હતી. બીજી તરફ એ નહીં જાય એવું નહીં બને એ વાત પણ સામ્યાનું મન સમજતું હતું. એ સિદ્ધાર્થની કથ્થઈ આંખોમાં એકી ટશે જોતી રહી. હું ના પાડું તો? એ સવાલનો સિદ્ધાર્થ શું જવાબ આપશે એની સામ્યાને પ્રતીક્ષા હતી.